સુરતના ઉધનામાં ધોરણ 12ના વિદ્યાર્થીની હત્યાના ચકચારી બનાવમાં નાસ્તા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો. બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની શંકામાં ભાઈએ ચપ્પુના ગા ઝીકી રોહિતને રેસી નાખ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે પાંડેસરાના નાક્ષનગર ખાતે રહેતો રોહિત દશરથભાઈ બાવીસકર ઉધનાની છત્રપતિ શિવાજી ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. મૂળ જલગાંવનો વતની રોહિત ગત શુક્રવારે રાત્રે 9 વાગ્યે ટ્યુશન ક્લાસથી પરત ફરી રહ્યો હતો ત્યારે મુકેશ પીંપળે નામના યુવકે આગેરના ચપ્પુના ઘા ઝીકી રોહિતની હત્યા કરી દીધી હતી. બનાવને પગલે ઉધના પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી મુકેશને તેની બહેનનું રોહિત સાથે અફેર હોવાની શંકા હતી. ઘટના 3 દિવસ પહેલા કૈલાસનગરમાં આ મુદ્દે તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. શુક્રવારે રાત્રે ટ્યુશનથી પરત ફરી રહેલા રોહિતને વાત કરવાના બહાને સાઇટ પર લઈ જઈ મુકેશે ચપ્પુના ઘા ચીકી દીધા હતા અને બાદમાં તેથી ભાગી છૂટ્યો હતો. આ બનાવ બાદ મૃતક રોહિતના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યા બાદ ન્યાયની માંગ સાથે રોહિતનો મૃતદેહ પોલીસ કમિશનર કચેરી ખાતે લઈ ગયા હતા. દરમિયાન ચકચારી આ કેસની તપાસમાં ઉધના પોલીસને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ જોતરાઈ હતી. આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રવિવારે રાત્રે આરોપી મુકેશ પીંપળેને પકડી પાડ્યો હતો. પોલીસે હત્યાના મુકેશની પૂછપરછ હાથ ધરી છે. ઉધના પોલીસ સ્ટેશન 1/216/2020 IPC 302 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં મરણ જનાર રોહિત બાવીસકર અને મારનાર મુકેશ બાબુ પીપળેને રોહિત બાવીસકરનો પોતાની બહેન સાથે આડા સંબંધ હોવાનો શક એમ હોય તેણે મરણ જનાર જે ટ્યુશનમાંથી બહાર નીકળતા હતા ત્યાં તેમને તીક્ષ્ણ હથિયાર વડે તેના ગળા તથા અન્ય ભાગોમાં ઈજા પહોંચાડી તેનું મોત નિપજાવેલ. આ આરોપી ભાગતો ફરતો હતો. દરમિયાન DCP ક્રાઇમ બ્રાન્ચના PSI શ્રી ત્રિવેદી તથા PSI શ્રી સિંધા તથા તેમની ટીમના સભ્યોએ આરોપી મહારાજ પોતાના મૂળ વતન ભાગી જવાની તૈયારી કરતો દૂધના બસ્ટેન્ડથી તેને પકડી પાડવામાં આવ્યા. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.